આજના જનવેદના આંદોલનમાં આપણા મુખ્ય મહેમાન એવા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતજી, મંચ પર ઉપસ્થિત ગુજરાત કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ યુવા આગેવાન અમિતભાઈ ચાવડા, વિરોધ પક્ષના નેતા ખેડૂત પુત્ર એવા પરેશભાઈ ધાનાણી, મંચ પર ઉપસ્થિત કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, ધારાસભ્યશ્રીઓ, મારી સામે બેઠેલા ઉત્સાહિત કાર્યકર્તાઓ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું, આપ સૌને વંદન કરું છું, આપ સૌને અભિનંદન કરું છું. આજે સમગ્ર ગુજરાત અને દેશની અંદર જનતા સાથે જે પ્રકારે વ્યવહાર થવા માંડ્યો છે, જનતા સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે, આવા સંજોગે કોંગ્રેસ પાર્ટી ગુજરાતના તમામ એક એક વ્યક્તિઓનો અવાજ બનવા માટેનો દોસ્તો પ્રયાસ કરી રહી છે. આજે ગુજરાતની અંદર બેરોજગારી, ખેડૂતોની સમસ્યા, મોંઘવારી ભર્યું શિક્ષણ, મોંઘવારી, ભ્રષ્ટાચાર, આવી સ્થિતિઓની વિરુદ્ધની અંદર કોંગ્રેસ પાર્ટી ગુજરાતના 6 કરોડ લોકોનો અવાજ બનવા માટે પ્રયાસ કરી રહી છે. અને આવા સંજોગે ગુજરાત કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓએ, તમામ હોદ્દેદારોએ ગુજરાતના ગામડે ગામડે જઈને કોંગ્રેસ પાર્ટીને દોસ્તો મજબૂત કરવાની જરૂર છે. વિજય રૂપાણી અને નરેન્દ્ર મોદીના શાસનમાં ગુજરાતમાં 50 લાખથી વધુ યુવાનો બેરોજગાર બન્યા છે. ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે છેલ્લા 1 વર્ષની અંદર 5000થી વધુ સરકારી શાળાઓને બંધ કરવાનું કામ આ ભાજપની સરકારે દોસ્તો કર્યું છે. એનો મતલબ એવો થયો કે ગુજરાતની અંદર ઉદ્યોગપતિઓના હાથમાં શિક્ષણનો વ્યાપાર આપવો. આપણે સૌ કોંગ્રેસના કાર્યકર્તાઓએ, કોંગ્રેસના યુવાનોએ, એરએસયુઓએ અને યુથ કોંગ્રેસના યુવાનોએ સરકારની વિરુદ્ધમાં, શિક્ષણના વ્યાપારની વિરુદ્ધમાં એક મોટી લડાઈ દોસ્તો લડવાની જરૂર છે. આજે ગામડાઓની અંદર ખેડૂતોની આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. કપાસ, મગફળી, એરંડા, ડાંગર જેવા પાકનો ટેકાનો ભાવ નથી મળતો. આવા સંજોગોની અંદર કિસાન કોંગ્રેસે મજબૂત થઈને ખેડૂતોના અવાજને મજબૂત બનાવવાની દોસ્તો જરૂર છે. નવાઈ સાથે અને દુઃખ સાથે કહેવું પડે કે ગઈકાલે વડોદરાની અંદર એક માસૂમ બાળકી સાથે બળાત્કારની ઘટના બની, અને આવા સંજોગોની અંદર મહિલા કોંગ્રેસે મજબૂત બનીને ગામડે ગામડે જઈને મહિલાઓને એકત્રિત કરવાની અને મહિલાઓની સુરક્ષાની દોસ્તો વાત કરવી ખૂબ જરૂરી છે. કહેવાનો મતલબ સ્પષ્ટ છે કે ગુજરાત કોંગ્રેસના એક એક કાર્યકર્તાએ સરકારની વિરોધી નીતિઓ સામે મજબૂતીથી અવાજ ઉઠાવવો અને સરકારને જવાબ આપવાની જરૂર પડી છે. મને ભરોસો છે કે કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા, કોંગ્રેસની વિચારધારા જો ગામડે ગામડે જશે અને ગામડાના માનવીની સેવામાં અને એની વ્યથા ઉઠાવવામાં જો મજબૂત બનશે, તો 2020ની અંદર તાલુકા, જિલ્લા અને કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થશે અને 2022માં કોંગ્રેસની સરકાર બનશે. આવા સંજોગોમાં પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાના હાથોને મજબૂત કરવા, આપણા વિસ્તારના ધારાસભ્યને મજબૂત બનાવવા, તાલુકા, જિલ્લાના હોદ્દેદારોને, કોર્પોરેટરોને દોસ્તો મજબૂત બનાવવાની જવાબદારી કોંગ્રેસના એક એક કાર્યકર્તાની છે. આ વિજય રૂપાણીની સરકાર એ ગુજરાતના 6 કરોડ લોકોને બરબાદ કરવાના પ્રયાસો કરી રહી છે. આ ગાંધી અને સરદારની ભૂમિ ઉપર ગાંધી અને સરદારની પાર્ટી એટલે કે કોંગ્રેસ પાર્ટી એ ગુજરાતની વિચારધારા સાથે જોડાયેલી પાર્ટી છે. દોસ્તો, ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે 50 લાખ યુવાનો બેરોજગાર, 5 વર્ષની અંદર 4000 ખેડૂતોની આત્મહત્યા, 5000થી વધુ સ્કૂલ અને કોલેજોને બંધ થવું, મહિલાઓની અસુરક્ષા, આવા સંજોગોમાં આ ગુજરાતને કોઈ મજબૂત બનાવી શકે, આ ગુજરાતની વ્યથાને કોઈ ઉપાડી શકે તો કોંગ્રેસનો કાર્યકર્તા છે અને કોંગ્રેસ પાર્ટી છે. દોસ્તો, મારે વધુ વાત નથી કહેવી. મંચ પર કોંગ્રેસ આગેવાનો છે, ગેહલોતજી આપની વચ્ચે વાત કરવાના છે, રાજીવ સાતવજી આપની વચ્ચે વાત કરવાના છે,
પણ એક વાત હું છેલ્લે કહીને મારી વાતને વિરામ આપીશ કે સત્તા જોતી હોય અને ભાજપને મુંહતોડ જવાબ આપવો હોય તો ગામડા ગામડાઓનો પ્રવાસ અને એક એક સોસાયટીનો પ્રવાસ કોંગ્રેસ પાર્ટીના એક એક કાર્યકર્તાને એક એક હોદ્દેદારોએ કરવાની જરૂર છે દોસ્તો. 100 સીટ નહીં, 2022 ની અંદર 125 સીટ કોંગ્રેસ પાર્ટીની આવશે, આપણી સરકાર બનશે અને ગુજરાતની અંદર મજબૂતીથી આપણે અવાજ ઉઠાવીશું. એ જ વાત સાથે જય હિન્દ, જય જવાન, જય કિસાન.